બનાસ ડેરીની ચૂંટણી માટે અંતિમ સમયે કાંકરેજ અને વડગામ બેઠકના હરીફ ઉમેદવારોએ પણ પોતપોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા હતા. કાંકરેજ ખાતે અનાજ માર્કેટના ચેરમેન અણદાદભાઈ પટેલ બિનહરીફ થયા છે. અણદાભાઈ પટેલે અગાઉથી શંકરભાઈ ચૌધરીને સમર્થન આપી દીધું હતું. આજે કાંકરેજ બેઠક પણ બિનહરીફ થતાં પશુપાલકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાંકરેજના માહોલ વિશે અમારા સંવાદદાતા માનસી ચૌહાણ પાસેથી વધુ માહિતી મેળવીએ. બનાસકાંઠાની અંદર જે બનાસ ડેરીની અંદર આજે જે ચૂંટણીની અંદર જે ફોર્મ ભરવામાં આવ્યા હતા ત્યારે કાંકરેજ તાલુકાની અંદર અણદાભાઈ પટેલ જે બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આપણે એમની સીધી એમની પાસે મુલાકાત કરવાની કોશિશ કરીશું. સાહેબ, શું કહેશો આજે તમે જે બિનહરીફ ચૂંટીને આવ્યા છે, કોને શ્રેય આપશો? આજે બનાસ ડેરી જે એશિયાની અને લગભગ હવે તો સમગ્ર વિશ્વમાં મોટામાં મોટી ડેરી બનવા જઈ રહી છે એવી ડેરીના ડિરેક્ટરો મોટા ભાગે આખા સમગ્ર જિલ્લાની અંદર બિનહરીફ થયા છે. એમાં કોકરેજ તાલુકાના જે મતદાર ભાઈઓ હતા, કોકરેજ તાલુકાના જે આગેવાન ભાઈઓ હતા, એમના બધાના સહયોગથી, બધાના આશીર્વાદથી, બધાના મારા ઉપર પ્રેમ હતો, એ પ્રેમને લઈને આજે ફોર્મ ખેંચવાના દિવસે, છેલ્લા દિવસે મારે સામે હરીફ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી અને મને બિનહરીફ કર્યો છે. એ શ્રેય આખા જિલ્લાના આગેવાનો અને મારા બનાસ ડેરીના જે મતદારો છે, મારા તાલુકાના, કોકરેજ તાલુકાના, એમને શ્રેય આપું છું. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ડેરીના ચેરમેન ભાઈ શ્રી શંકરભાઈ, ભાઈ શ્રી અમારા ધારાસભ્ય કીર્તિસિંહજી, ભાઈ શ્રી હરગુનભાઈ, ભાઈ શ્રી સુખદેવસિંહજી, કરણસિંહજી, ભાઈ શ્રી તાલુકા સંઘના ચેરમેન અમૃતભાઈ અને અમારા કરશનભાઈ હોય, રાજાભાઈ હોય, લક્ષ્મણભાઈ હોય, સમગ્ર જિલ્લાના તમામ લોકો, જે સોમજીભાઈ હોય કે સમગ્ર તાલુકાના લોકો, ખૂબ ખૂબ મને પ્રેમ આપ્યો છે. એમના લીધે આજે બનાસ ડેરીની અંદર બિનહરીફ ચૂંટાયો છું અને આ તાલુકાના પ્રજાનું ઋણ ઉતારવા માટે સતત પ્રજાના લક્ષી કામ કરતો રહીશ. ડેરીની અંદરથી જે જે કંઈ કામ કરવાના થશે એ કરીશ. અહીંયા કાંકરેજ તાલુકાની અંદર જે ગોબર ગેસ આધારિત પ્લાન્ટ નાખવાનું પણ આપણા ચેરમેન શ્રી જ્યારે મારું ફોર્મ ભરવાનું હતું એ દિવસે આવ્યા હતા, એ દિવસે પ્રજાને પણ આશ્વાસન આપ્યું છે આ તાલુકાના લોકોને કે ગોબર ગેસ આધારિત એક પેટ્રોલ પંપ અહીંયા સ્થાપશું અને એના થકી ખેડૂતોની આમદની વધારશું તો ખેડૂતોની આવકમાં વધારો થાય એના માટેના પ્રયત્નો પણ કરતા રહીશું. એમને જે આ જે બાઇટ આપ્યું એમાં કહી રહ્યા છે કે જે અત્યારે બિનહરીફ જે ચૂંટણીને આવ્યા છે એમાં તમે આજે જોઈ શકો છો કેટલો સોશિયલ ડિસ્ટન્સ સાચવ્યું છે, દરેકને મોઢે માસ્ક બાંધેલું છે અને દૂર દૂર રહીને બધા કાર્યકર્તાઓ એમને શુભેચ્છા આપવામાં આવી રહ્યા છે. માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ, કાંકરેજ.